નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ મિત્રો તો મિત્રો મિત્રો આપણે આજે આપણા વિડીયોમાં ધોરણ દસનું જે ધોરણ દસ છે તેનો મિત્રો આપણે શું જોવાના છે તારીખ મિત્રો ચાર એક બે હજાર ચોવીસના રોજ જે મિત્રો ગુજરાતી છે જે ગુજરાતી વિશેનું મિત્રો પેપર લેવાનું છે તે પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એટલે કે મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો તમારા અંત સુધી વિડીયો જોવાનો રહેશે સમય રહેશે એક કલાક કુલ ગુણ રહેશે પચીસ તો સારી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે તો મિત્રો આપણે આગળ વધતાં પહેલાં જણાવી દો તમને તો મિત્રો જો તમારે આની પીડીએફ જોતી હોય તો મિત્રો જો તમારે આની પીડીએફ જોતી હોય તો તમારે ટેલિગ્રામ ચેનલ છે અમારી વન એજ્યુકેશન ગુજરાત જોઈન કરી લેવાની રહેશે તો મિત્રો પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દે તો વિભાગ એ છે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો તો એમાં આપણે જોઈએ તો એમાં પહેલું છે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત કેવી છે મિત્રો વિકલ્પવાળા ક્વેશ્ચન છે સાહેબ તમારે જોવાના રહેશે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત કઈ છે તો મિત્રો એમાં આપણો આન્સર છે ડી જે આપણો ડી આન્સર છે સ્વમાન ગુમાવવાની સ્વમાન ગુમાવી ભીખ માંગવી ભીખ માંગવા માટે હાથ લંબાવો એટલે કે ભીખ માટે હાથ લંબાવો તે આપણે જોઈએ તો સૌથી ખરાબ બાબત છે જગતની તો આન્સર રહેશે બીજા નંબરનો ક્વેશ્ચન છે કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા તો મિત્રો આ કયા કયા પ્રકરણમાંથી એક બપોરે પ્રકરણમાંથી આપણે લીધેલું છે જે આપણો તેમાંથી મિત્રો કવિ છે જેના કવિ છે મિત્રો એક બપોર કવિ રાવજી પટેલ તે કયા વૃક્ષ નીચે બેઠેલા છે તો આપણો આન્સર છે મહુડીના વૃક્ષ નીચે બેઠેલા છે ક્યાં બેઠેલા છે મહુડીના વૃક્ષને નીચે બેઠેલા છે આગળનો ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન મનુષ્ય દેહ શાના જેવો છે તો મનુષ્યનો દેહ મિત્રો શેના જેવો છે તેમાં આપણો આન્સર છે સાસ જેવો છે કેવો છે સાસ જેવો છે મનુષ્યનો દે સાસ જેવો છે પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ ચોથા નંબરનો ક્વેશ્ચન છે ચાંદલિયો લોકગીતમાં ચાંદલિયાની પાંદડી કોને કહી છે તો ચાંદલિયો લોકગીતમાં ચાંદલિયાની પાંદડી કોને કહી છે તેમાં આપણો આન્સર છે સી દેરાણી મિત્રો ચાંદલિયા લોકગીતમાં ચાંદલિયાની પાંદડી દેરાણીને કહેવામાં આવેલ છે તેમાં આપણો આન્સર શું રહેશે આન્સર છે સી દેરાણી પાંચમા નંબરનો ક્વેશ્ચન છે સાંકળી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો અનુભવ કેવો હતો તો સાંકળી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો આ પ્રથમ અનુભવ હતો શું હતું પ્રથમ અનુભવ હતો એટલે પ્રથમ ફેરી જ મિત્રો ગયા હતા આપણે જોઈ તો હિમાલય છે મિત્રો હિમાલય એક સાહસ કથા આપણે જોઈએ તો એ કોનો છે જવાહરલાલ નહેરુનું છે તો સાહેબ મિત્રો પાંચે પાંચ વિકલ્પોવાળા ક્વેશ્ચન જોઈ લેવા પહેલામાં આપણો આન્સર છે ડી સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવો તે છે બીજું છે કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા તો કવિ છે મહુડી વૃક્ષ નીચે બેઠા હતા પછી છે ત્રીજા નંબરનું મનુષ્ય દેહ શા જેવો છે તો મનુષ્ય દેહ શાહના જેવો છે તો મનુષ્યનો દેહ સાસ જેવો છે કેના જેવો શાસ જેવો છે પછી આગળનો ક્વેશ્ચન છે ચોથા નંબરનો એમાં દેરાણી જવાબ આવશે ને પાંચમાનો છે પ્રથમ અનુભવ હતો પછી આગળના ક્વેશ્ચન છે એક બે વાક્યમાં ઉત્તર આપો તો એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે તો એમાં પહેલું છે દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી હતી તો દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી હતી તેમાં આપણો ઉત્તર છે શું છે ઉત્તર દુકાળના વખતમાં લોકોને ડેગડિયાના મહાજને મદદ કરી હતી કોણે ડેગડિયા ડેગડ ડેગડિયાના મહાજને મદદ કરી હતી તો આપણે જોઈએ તો ભૂખ કરતાં ભીખ ભૂંડી એના પાઠમાંથી લેવામાં આવેલ છે ભૂખ કરતાં શું ભીખ ભૂંડી છે એમાંથી લેવામાં આવેલ છે પછી છે બીજા નંબરનું ટોચકીમાં સાચ પાછી રેડવાનો કવિ કોને કહે છે એમાં આપણો ઉત્તર રહેશે મિત્રો શું ઉત્તર રહેશે કવિ ઢોચગીમાં સાસ પાછી રેડી દેવાનું માને કહે છે અને કેના મમ્મી એટલે કે માતાને કહે છે આગળનો ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન કવિ આત્મા કવિ મનુષ્યની આત્મા શાના જેવી છે મિત્રો તો મનુષ્ય આત્મા શાના જેવો છે તો મનુષ્યનો આત્મા શાના જેવો છે તો મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવો છે કેના જેવો મૂલ્યવાન ઘી જેવો મૂલ્યવાન ઘી જેવો છે આન્સર છે મૂલ્યવાન ઘી પછી આપણે આગળનો ક્વેશ્ચન છે ચોથા નંબરનો ક્વેશ્ચન સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે તો સાસુ અને સસરા માટે આપણે જોઈએ તેનું ઉત્તર છે તો સાસુ અને સસરા માટે આપણે જોઈએ સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ પૂર્વજન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે શું પૂર્વજન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે પ્રવાસમાં લેખકને કયા સ્થળે જવાની ઈચ્છા હતી તો પ્રવાસમાં આપણે જોઈ તો જવાહરલાલ નહેરુને તો પરવાસમાં લેખક જ્વાલારની માનસરોવરમાં જવાની ઈચ્છા હતી ક્યાં માનસરોવરમાં માનસરોવરમાં જવાની ઈચ્છા હતી તો આપણે યાદ રાખવાનું રહેશે તમારે પછી છે વિભાગ બી છે મિત્રો વિભાગ બી છે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો તો એમાં પહેલું છે સદા સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા તો એમાં આપણો આન્સર છે સદા સદાવ્રતમાં ઊભેલા માણસોમાં કાળોની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખળા ખળામાંથી ઉચકા એટલા દાણા બ્રાહ્મણો દાન કરેલા જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈને દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભો હતો પછી છે બીજા નંબરનું શ્રીમદ રાજચંદ્રની જીવદયાને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે તો આપણે જોઈ તો શ્રીમદ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું શાક સુધારવા સુધારતા સમારતા જતાં તેમણે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા આ જોઈ તેમના આંખો ભરાઈ આવી તેમનામાં જીવદયા અને કરુણા હતા એ આ પ્રસંગ ઉપરથી પ્રગટ થાય છે પછી છે આગળનો ક્વેશ્ચન ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો તો આપણે જોઈએ તો એમાં શરદ પૂનમની રાત છે સોળે કળાયેલે ખિલો ચંદ્ર કાવ્ય નાયકાના ચોકમાં જાણે ઉગ્યો હોય છે તેમ વાતાવરણથી શીતળ મધુર અને રમ્ય છે એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કંઠાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે તો આ વિધા આન્સર રહેશે પછી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી તો આ તમારા પંક્તિ સમજાવવાની છે તો સારી રીતે મિત્રો આ લો થોડોક મિત્રો મોટો ક્વેશ્ચન છે પણ તમારે સારી રીતે જોવાનું છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પૂરેપૂરું તમારે જોવાનું રહેશે અને પીડીએફ માટે ટેલિગ્રામમાં વન એજ્યુકેશન ગુજરાત એવું તમારે સર્ચ કરવાનું રહેશે મિત્રો એમાં તમારે જોઈન કરી લેવાનું છે યુટ્યુબ ચેનલ છે એનો જ લોગો ત્યાં પણ છે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે તો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો તો મેં પહેલું છે ભૂખથીય ભૂંડી ભીખ વાર્તાના આધારે દૂતકાળના દુકાળને ભયાનકતા તમારા શબ્દોમાં લખો તો આ કોણે લખેલું છે મિત્રો પહેલાં તમને જણાવી દઉં કોણે લખેલું છે પન્નાલાલ પટેલ દ્વારા લખિત છે મિત્રો પન્નાલાલ પટેલ દ્વારા રચિત છે કોના દ્વારા પન્નાલાલ પટેલ દ્વારા આ શું છે નવલકથા ખંડ છે આ પણ તમારે જોડકામાં પૂછાવવાની સંભાવના છે મિત્રો આની પહેલાં આપણે એક મોડલ પેપરમાં આકાર આવી ચૂક્યા છીએ તો સારી રીતે તમારે વાંચી લેવાનું રહેશે આગળનો ક્વેશ્ચન છે તો આ પણ તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે બીજા નંબરનું છે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો તો ગ્રામ જીવનનું છે તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે તો આમ ગ્રામ જીવનના ખેતરવાળી એ ખેડૂતનું કાર્ય કર્મ અને ક્ષેત્ર છે ખેડૂતનું એ સારસ્વ આપણે જોઈએ તો સાર સરસ્વ છે જીવન છે તો પ્રસ્તુત એક બપોરે કાવ્યમાં કાવ્યનાયક આખે આપણે જોઈએ તો કાવ્યનાયક ખેડૂતની એક સારસીને ઉડી જવાથી એક વેદનાગ્રસ્ત બપોરની વ્યથાને અભિવ્યક્તિ છે એમાં કાવ્ય અંતર્ગત જીવ ગ્રામ જીવન અને ગ્રામ પરિવેશનો ઉલ્લેખ છે એમાં કાવ્યનાયક ખેડૂત છે ખેતર છે એનો શેઢો ખેતરની હદ પર ઉપરની અણખેડ પટ્ટી જ્યાં ઢોર માટે ઘાસ થાય છે મા છે ભાતુ છે ભાતામાં રોટલો ને સાસ છે ખેડ કરતાં કરતાં થાક લાગે ત્યારે ચલમનો કચ લે પોરો ખાવાની સુવિધા છે તો આ બધી જ માહિતી તમારે સારી રીતે વાંચી લેવાની રહેશે પછી મહુડી જેવા વૃક્ષોનું ખેતર ખેડૂતને પ્રાકૃતિક સંપદા છે ઘાસ છે બળદ છે હળ છે આમ સાસ રોટલી તમાકુ તાપણી મહુડો શેઠો વગેરે ખેતર ખેતરવાળીને વર્ણોના ગ્રામજીવોને પ્રગટ કરે છે સારી રીતે મિત્રો તમારા આન્સર જોઈ લેવાનો રહેશે આગળનો ક્વેશ્ચન છે ગાંધીજીનો શ્રીમંત સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો તો આધ્યાત્મિક સંબંધ છે આન્સર જોઈ તો મિત્રો ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું તમે ક્વેશ્ચનનો આન્સર જોઈ લેજો પોઝ કરીને મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો પાઠના આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો પછી છે મિત્રો લાસ્ટ આપણે જોઈ તો આત્મારું વાંચી લેવાનું રહેશે અને પછી છે વિભાગ છે વ્યાકરણ વિભાગ તો નીચે આપેલા અલંકારને ઓળખાવો તો અલંકાર આપેલા છે તો આપણે જોઈ લઈએ તેમાં પહેલું છે કવિતા આત્માની માતૃભાષા છે તો કવિતા છે ને આત્માની જે આપણે જોઈ તો પહેચાન આપી દીધી રૂપક અલંકાર છે મિત્રો બપોરે એક શિકારી કૂતરું છે એ પણ રૂપક અલંકાર જ છે પછી છે આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના જાણે રખી શકે તો મિત્રો ઉત્પ્રેક્ષા અલંકાર આવશે જાણે રખી શકે પછી છે ત્રીજા નંબરનું તું ચંદ્રસિંહ સાહુ સારું સુહાસણી હો તો વ્યતિરેક અલંકાર છે પછી છે હિમાલય એટલે હિમાલય એટલે હિમાલય તો અનન્વય અલંકાર છે પછી છે પાંચમા નંબરનું રવિ નિજ કર તેની ઉપર ફરવે છે તો નવી નિજ કર તો મિત્રો નવી આપણે જોઈએ કર છે તો કર છે એનો કે અર્થ કિરણ પણ થાય છે ને એક અર્થ હાથ પણ થાય છે પછી છે મિત્રો સિંહ તેની બહાદુરી વંદો જોઈને નાઠી તો વ્યાસતુતિ અલંકાર છે નિંદાના અર્થમાં પ્રશંસા અને પ્રશંસાના અર્થમાં નિંદા તો એ પ્રશંસા પહેલાં કરી સિંહ તેની બહાદુરી વાહ વાહ એમ કહીને પછી પછી કીધું વંદો વંડો આપણે જોઈએ તો વંદો જોઈને નાઠી એટલે કે વંદો મિત્રો જ્યારે નાનો એવો મિત્રો આવે છે તેને જોઈને પણ નાચી ગઈ સાતમા નંબરનું છે સંધ્યા રમે છે ક્ષિતિજ જ ઉમંગે તો સજીવારો પણ અલંકાર છે પછી છે આઠમા નંબરનો વિદ્યા ભણીએ જે તે ઘર વૈભવ રૂડો વિદ્યા ભણીએ છે તે અહીંયા મિત્રો આંતરપ્રાસ છે કયો આંતરપ્રાસ થાય છે એટલે આંતરપ્રાસ કે પ્રાસ સાકળી આન્સર રહેશે કયો પ્રાસ સાંકળી કે શું થશે આંતરપ્રાસ મિત્રો આન્સર રહેશે પછી છે મિત્રો બીજા નંબરનું સંક્ષિપ્તિકરણ કરો પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને બધી માહિતી તમારે સંક્ષિપ્તીકરણ પહેલાં વાંચી લેવાનું છે મિત્રો ફકરો પૂરેપૂરો તો પહેલાં વાંચી લેવો મિત્રો પૂરેપૂરો ફકરો તમારે વાંચી લેવાનો રહેશે આ ફકરો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેવો અને પછી એના ઉત્તર છે મિત્રો આ પુસ્તક એક જાતું હોય એનું શીર્ષક આપી દેવું અને આવી રીતે મિત્રો રીડ કરી લેવાનું રહેશે તો મિત્રો આ હતું આપણું ધોરણ દસનું મિત્રો ગુજરાતી તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોઈ લેવાનું છે તમને ઘણો ફાયદો થશે અને પીડીએફ માટે ટેલિગ્રામ વન એજ્યુકેશન ગુજરાતમાં જોઈન કરી લેવું તો મિત્રો આ વિડીયોનું એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત